નમસ્કાર, ZS TV સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધોરાજીના ખેડૂતોએ આજે તેઓના ખેતરોમાં બેસી ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને એક પત્ર લખીને તેઓને રવિ સિઝનમાં થયેલા પાક નુકસાનનું વળતર માટે માંગણી કરી છે. ગુજરાત રાજસ્થાન સરહદે ગ્રામ્ય વિસ્તારોમાં બનાવેલા ચેકપોસ્ટ કેબિનમાં સુરક્ષા કર્મીઓની સુરક્ષાને લઈને જોખમ. અમદાવાદના વૈષ્ણોદેવી બિલ્ડિંગ પાસે દિવાલ તૂટી પડતા ચાર કાર ખાડામાં ગરકાવ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો. રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ ઓનલાઈન પ્રદર્શન યોજાયું. દાહોદ યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જેતપુર જામકંડોળના વિધાનસભાની નમો કિસાન પંચાયત જેતપુર ખાતે યોજાઈ હતી, જેમાં જેતપુર જામકંડોળાના ધારાસભ્ય રાજેશ રાદડિયા, જિલ્લા પ્રમુખ, કિસાન મોરચાના પ્રમુખ અને કિસાન મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કુંડલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરનો અનોખો સેવા યજ્ઞ. પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજીની સ્વામીની પ્રેરણાથી કુંડલધામના જરૂરિયાતમંદોને અનાજ અને તેલનું વિતરણ કરાયું. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોડ ગામ નજીક અજાણ્યા વાહન અને મોટરસાયકલ વચ્ચે ઘમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. અમીરગઢના વેરા ગામમાં ખેતમજૂર ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા 45% આવ્યા. ઇજાગ્રસ્ત ખેતમજૂરને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર અર્થે ખસેડાયો હતો. સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ. પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ખાતે રહેતા પિતા પુત્ર દ્વારા ઇજ્જત લેવાના ઈરાદે મહિલાનો હાથ પકડતા મહિલાના સસરા છોડાવવા જતા પિતા પુત્ર દ્વારા મહિલાના સસરાને લાકડાના ધોકા વડે માર મારી લોહીલુહાણ કાઢી પિતા પુત્ર દ્વારા ગરદાપાટુનો માર મારતા ગાડીની હેડલાઇટ તથા ગાડીના પાછળનો કાચ તોડી ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મહિલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગામના જ પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ કરી. સુરતની પીપી સવાણી શાળામાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીઓનો વિરોધ, 8ની અટક. ગીસ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષીઓએ જણાવ્યું કે કેમ બચાવવા ના ગયા. ભાજપની પોલિસી ઇજ એન્ડ થ્રો છે, અર્જુન મોઢવાડિયાનો કોંગ્રેસ છોડનારને ટોણો.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીને ઝટકો, વિસ્તારના આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા. માંડવીના ટેન્ડર બે વાર બહાર પડ્યા, રદ થયા પછી હવે સમજૂતી કરાર થયા. ભાષા નિયામકની કચેરી દ્વારા વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી. સચિવાલયના 8 સિનિયર ઓફિસરોને બીજી વાર કોરોના થયો અને મટી પણ ગયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.